ખાંભા તાલુકાના ઇંગરોળા ગામ ખાતે ભરૂનાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેથી ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. ખેડૂતોને થયેલા નુકસાન માટે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને નુકસાન ભરવાઈ કરવામાં આવે તેવી માગણી પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. હાલ બે દિવસથી વરસાદે વિરામ લીધો છે, તે પહેલાં સતત 8 થી 10 દિવસ સુધી આ વિસ્તારની અંદર કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, ધાણા તેમજ કેરીના બગીચાઓને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું હતું. એ બધું બગડી ગયું છે. ઘઉં અમુકે લઈ લીધા છે બધા, જેવા તેવા એમ કે વાઢેલા હતા એ કાંઈક ઘોઘરા જેવા થઈ ગયા, કાંઈક ઊભા હતા એ આડા પડી ગયા, એ વાઢી વાઢીને કાયદા માણા હે ઉતાવળે વરસાદ નહીં છે, એ બધા હાવ સફેદ થઈ ગયા. કાંઈ આમાં લઈ જવા એવા ઘઉં છે નથી, ઊભા છે એમાંય કાંઈ છે નહીં. એટલે હાલ તો આખું બધો પાક નિષ્ફળ ગયો છે. બાજરીમાં થૂલા ખરી ગયા છે, એમાં કાંઈ નાનો હવે સડવાની કોઈ શક્યતા છે નહીં. ઘઉં આડા પડી ગયા છે, ઘઉં સફેદ થઈ ગયા છે, જાર્યું બધી આડી પડી ગઈ છે. માલઢોળનો સારો પૂળોય થાય એવું નથી, એ બધું હળી ગયું આડું પડીને. તે વધાઈ ગયા છે એના સર્વે તો છે નથી, જે ઊભા ખેતરું છે એના અમુક અમુકના સર્વે થયા છે. તો પણ આ અમારી બધી એવી વિનંતી છે સરકારને કે ભાઈ જે કાંઈ ખેડૂતોએ લઈ લીધું છે એની ઘેરે જઈને તપાસ કરો કે ભાઈ એના ઘઉં કેવા આવ્યા છે, કોઈ એના સૈયા કેવા આવ્યા છે. અત્યારે ઊભા છે એ સૈયા તો પતી ગયા છે, પણ ઘેરે આવ્યા છે સૈયા લઈ ગયા છે એ સીધા ડાળ થાય એવા છે, કોકરો થઈ ગયા. તો આવા લોકોને વધારે